અસલામવાલેકુમ વિદ્યાર્થી મિત્રો કેમ છો જેના બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ તરફથી હોમ લર્નિંગ ઓનલાઈન એજ્યુકેશન માટે આજે આપણે ફરીથી ભેગા થયા છીએ એકમ કસોટી બે હજાર એકવીસ ગુણ પચીસ જુઓ બાળ મિત્રો ફેબ્રુઆરી માસમાં જ તમને ખબર છે કે એકમ કસોટી તમારી લેવાની હતી પરંતુ આ એકમ કસોટીની તારીખ બદલાઈ ગઈ છે હવે આ એકમ કસોટીની તારીખ માર્ચ મહિનાની બીજી તારીખે એટલે કે આવતીકાલે મંગળવારના રોજ લેવામાં આવશે આ એકમ કસોટી બે તારીખે મંગળવારના રોજ લેવાશે હવે બે તારીખ મંગળવારના રોજ ધોરણ ત્રણનું ગુજરાતીનું પેપર છે જે પચીસ ગુણનું રહેશે ધોરણ ત્રણ વિષય ગુજરાતી કલશોર અભ્યાસક્રમમાં પાઠ સાત અને આઠ રહેશે જુઓ બાળ મિત્રો આજે આપણે પરીક્ષાલક્ષી પુનરાવર્તનમાં હાથી અને હનુમાન વિશેના પાંચ સાત વાક્યોનું લેખન વાંચન કરીશું હાથી આ હાથીનું ચિત્ર તમે જોઈ રહ્યા છો હાથી વિશે પાંચ સાત વાક્ય લખો બાળ મિત્રો તમારે મારી સાથે સાથે લેખન અને વાંચન કરવાનું રહેશે નંબર એક હાથી કદાવર અને ભારે પ્રાણી છે હાથી કદાવર અને ભારે પ્રાણી છે નંબર બે હાથી ઘેરા રાખોડી રંગનો હોય છે હાથી ઘેરા રાખોડી રંગનો હોય છે નંબર ત્રણ હાથીને થાંભલા જેવા ચાર પગ અને સુપડા જેવા બે કાન હોય છે હાથીને થાંભલા જેવા ચાર પગ અને સુપડા જેવા બે કાન હોય છે તમને ખ્યાલ આવે છે ને હાથી કેવું પ્રાણી છે કદાવર અને ભારે જેનું કદ મોટું હોય છે હાથી ઘેરા રાખોડી રંગનો હોય છે હાથીને થાંભલા જેવા ચાર પગ અને સુપડા જેવા બે કાન હોય છે નંબર ચાર હાથીને લાંબી સૂંઢ અને બે દંતશૂળ હોય છે હાથીને જોયા છે ને બધાએ હાથીને લાંબી સૂંઢ હોય છે અને બે દંતશૂળ હોય છે સૂંઢની આજુબાજુ બે દંતશૂળ હોય છે નંબર પાંચ હાથી સૂંઢ વડે ખોરાક લે છે અને પાણી પીએ છે હાથી સૂંઢ વડે ખોરાક લઈને મોંમાં મૂકે છે અને પાણી પીએ છે એટલે કે સૂંઢથી પાણી પીએ છે નંબર છ હાથી ઘાસ અને પાંદડા ખાય છે હાથી ઘાસ અને પાંદડા ખાય છે નંબર સાત હાથી સૌથી મોટું જંગલી પ્રાણી છે હાથી સૌથી મોટું જંગલી પ્રાણી છે તમને આટલામાં સમજ પડી ગઈ ને હવે આપણે આગળ જોઈએ હવે આવશે હનુમાન આ હનુમાનનું ચિત્ર છે હનુમાન વિશે પાંચ સાત વાક્ય લખો નંબર એક હનુમાન એ હિન્દુ દેવતા અને રામના પરમ ભક્ત સાથી છે તમે જાણો છો હનુમાન એ કોણ છે હનુમાન એ હિન્દુ દેવતા અને રામના પરમ ભક્ત સાથી છે નંબર બે હનુમાન બ્રહ્મચારી અને ચિરંજીવી તરીકે વર્ણવાયા છે હનુમાન બ્રહ્મચારી અને ચિરંજીવી તરીકે વર્ણવાયા છે નંબર ત્રણ રામાયણ સહિત અન્ય ગ્રંથો જેવા કે મહાભારત અને વિવિધ પુરાણોમાં તેમનું વર્ણન થયું છે રામાયણ સહિત એટલે કે આપણે એક પાઠ વિશે જોઈ ગયા હતા તમને યાદ છે પાઠનું નામ શું છે એક છલાંગે દરિયો કૂદો આ પાઠમાં આપણે હનુમાન વિશે જોઈ ગયા હતા જેમાં રામ લક્ષ્મણ સીતા એ લોકો પણ હતા તો જુઓ બાળ મિત્રો રામાયણ સહિત અન્ય ગ્રંથો જેવા કે મહાભારત અને વિવિધ પુરાણોમાં તેમનું વર્ણન થયું છે એટલે કે હનુમાનનું વર્ણન થયું છે નંબર ચાર હનુમાન અંજની અને કેસરીના પુત્ર તેમજ વાયુદેવના પુત્ર છે હનુમાન અંજની અને કેસરીના પુત્ર તેમજ વાયુદેવના પુત્ર છે નંબર પાંચ હનુમાનનો જન્મ ચૈત્રી પૂનમને દિવસે થયો હતો જેથી આ દિવસે હનુમાન જયંતિ તરીકે ઉજવણી થાય છે હનુમાનનો જન્મ ચૈત્રી પૂનમને દિવસે થયો હતો જેથી આ દિવસે હનુમાન જયંતિ તરીકે ઉજવણી થાય છે જુઓ બાણ મિત્રો પરીક્ષાલક્ષી પુનરાવર્તનમાં આજે આપણે હાથી અને હનુમાન વિશેના પાંચ સાત વાક્યોનું લેખન વાંચન કરી ગયા તમે તમારે આ હનુમાન અને હાથી વિશેના જે વાક્યો દેખાયા તમને જેનું તમે લેખન અને વાંચન કર્યું આ તમારે મોઢે કરવાનું રહેશે અને સાથે સાથે તમારે તમારી ગુજરાતીની નોટમાં સારા અક્ષરે હાથી અને હનુમાન વિશેના વાક્યોનું લેખન કરવાનું રહેશે થેન્ક યુ